હાલમાં નિર્મલા માતાના સ્કૂલમાં એક બનાવ બન્યો છે, એ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે કે એક છોકરાને ઢોર માર માર્યો છે. એ ઢોર માર માર્યો છે એ શા માટે માર્યો છે તમને ખબર છે? એનું કારણ એ છે કે એ છોકરાનો વાક એ જ હતો કે રાષ્ટ્રજ્ઞાન પછી એ છોકરાએ ભારત માતા કી જય બોલ્યો. તો શું ભારત માતા કી જય બોલવું એ ગુનો છે? જો કે એ છોકરાને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ ભારત માતા કી જય કોણ બોલ્યું, તો એ છોકરો ગભરાઈ ગયો. જ્યારે ફાધર છે ગુસ્સામાં આવી ગયા અને છોકરાને એકદમ ઢોર માર માર્યો. જો કે એ છોકરો બોલ્યો પણ નહોતો, બીજો છોકરો બોલ્યો હતો. તો એ છોકરાને પાછું પૂછવામાં આવ્યું કે ભાઈ કોણ બોલ્યું, જ્યારે બીજા છોકરા કીધું કે ભાઈ હું બોલ્યો છે, તો એ છોકરાને પણ શું કહેવાય કે એકદમ નિર્દયતાથી ખૂબ ઢોર માર માર્યો. તો શું આપણે આ ભારત દેશમાં રહીએ છીએ, તો ભારત દેશમાં રહી અને ભારત માતા કી જય બોલું એ શું ગુનો છે? અને પછી જયારે પૂછવામાં આવ્યું કે ભાઈ મને ગુસ્સો આવી ગયો જે સીડીઓપીમાં એને કમ્પ્લેન કરી હતી, તો એને એમ કીધું કે મને ગુસ્સો આવી ગયો હતો, તો એને ભારત માતા કી જય બોલવામાં શું ગુસ્સો આવી ગયો? આ ખરેખર આનું થવું જોઈએ. અને મારી માંગ એવી છે કે ખાલી માફીથી નહીં ચાલે, એને પબ્લિકની વચ્ચે જઈ અને માફી માંગવી પડશે. એની ઉપર તો હું એવું કહું છું કે એની ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લાગવો જોઈએ અને બધાની વચ્ચે રાષ્ટ્રજ્ઞાન ગાય અને ભારત માતા કી જય વંદે માતરમ એ બોલવું જોઈએ. આપણા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છે એને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા જે માનસિકતા ધરાવનાર જે ફાધર છે એની ઉપર કમ્પ્લેન લઈ. એટલે મારી એક નમ્ર વિનંતી છે આપણા પ્રશાસકની, અને હું આશા રાખું છું કે એની પર પગલાં લેશે. મારું નામ ભવ્યેશ કુમાર અભરત લાલબારિયા, હું રહું છું ગોગલા કોડીવારામાં. જે ઘટના બની એ સોશિયલ મીડિયા દ્વારા અમને ખબર પડી, અને અમારી સમાજનો જ છોકરો છે તે, અને 10મા ધોરણમાં એ છોકરો ભણે છે, છતાં પણ કંઈ બોલી શકતો નથી. એના ઘરવાળા પણ એટલા ગભરાયેલા છે કે આ વાત કોઈને બહાર જાણ કરવા માંગતા નથી. તો અમે લોકોએ આ એક ઝુંબેશ ઉપાડ્યો છે, જે ફાધરે જે ભારત માતા કી જય જે છોકરો બોલ્યો એના ઉપર જે માર એને જે માર્યો, તો ખાલી જય હિન્દ કે ભારત માતા કી જય બોલવાથી જો કોઈ મારતા હોય તો આવા ફાધર કે આવી સ્કૂલની આપણે કોઈ જરૂરત નથી, અને બરખાસ્ત કરવો જોઈએ. બસ અમારે આ એક જ માંગ છે.